નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર કાવ્ય સ્વરૂપે આપણને એક વાર્તા આપે છે, એ આપણે 8મું તમારું છે ચેપ્ટર, એ આજે ભણવાનું છે. 1-7 ચેપ્ટર આપણે પૂર્ણ કર્યા છે, તો ચાલો બધા 8મું ચેપ્ટર છે એ ખોલો પાઠ્યપુસ્તકની અંદર. આ છે તમારું 8મું ચેપ્ટર, જે મૈથિલી શરણ પૂર્ણગુપ્તએ લખેલું છે. જે આ તમને પહેલો ફકરો આપ્યો છે એ કાવ્ય પરિચય છે. બીજો છે, મારને વાલે સે બચાને વાલા બડા હોતા હે યુક્તિ ચારિત્ર હુઈ હે ગૌતમ બુદ્ધ કે જીવન સે સંવાદ શૈલી કી ઇસ કવિતા મેં ગૌતમ બુદ્ધ કે બચપન કી એક ઘટના કા ઉલ્લેખ કિયા ગયા હૈ, જિસમે ઉનકા પુત્ર રાહુલ માં યશોદરા સે રાજકુમાર સિદ્ધાંત કી ઇસી કહાની કો દોહરાને કા આગ્રહ કરતા હૈ, જિસમે ઉપરયુક્ત પરિભાષા હુઈ હે. તો મારના એટલે કે મરવાવાળાથી જે આપણને બચાવે છે એ મોટો હોય છે. જે આપણને રાજકુમારની એની માં જે યશોદરા છે એને પુત્ર રાહુલ એ ગૌતમ બુદ્ધનો બચપનની ઘટનાનો ઉલ્લેખ કરે છે. જેનો પુત્ર છે રાહુલ એ પોતાની માતાને રાજકુમાર સિદ્ધાંતની વાત કહેવા કહે છે કે માં મને એક કહાની કે, તો કે માં કહ એક કહાની, બેટા સમજ લિયા ક્યા તુને મુજકો અપની નાની, કહેતી હૈ મુજસે યહ ચેટી તું મેરી નાની કી બેટી, કહ માં એક કહ લેટી હી લેટી, રાજા થા રા યા રાની માં કહે એક કહાની. તો રાહુલ છે યશોદરાને કહે છે કે માં એક વાર્તા મને કહે. તો યશોદરા શું કહે છે, યશોધરા નામ છે, બેટા તું મને શું તારી નાની સમજી લીધી છે કે શું? તો એ એમ કહે છે કે આ દાસી મને કહે છે તું મારી નાનીની દીકરી છો, એટલે કે તું મારી નાની ભલે ન હોય પણ મારી નાનીની દીકરી તો ખરી ને, એમ એટલા માટે મને વાર્તા સંભળાવ, સૂતા સૂતા જ સંભળાવ. એક રાજા હતો કે એક રાણી હતી, એમ કહે છે, તું હે હઠી માનવ ધન મેરે, સુન ઉપવન મેં બડે સવેરે તાત ભ્રમણ કરતે થે તેરે, જહાં સુર ભી મનમાની જહાં સુર ભી મનમાની હા માં યહી કહાની. શું કહે છે, મારા દીકરા તું ખૂબ હઠીલો છે, ભલે તો તું હવે સાંભળ, હું તને એક વાર્તા કહી કે તું તારી હઠ મૂકીશ નહીં. કે તો કે એક દિવસ વહેલી સવારે તારા પિતા બગીચામાં ફરી રહ્યા હતા, એટલે કે ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે વાતાવરણમાં મનગમતી સુગંધ ફેલાતી હતી. તો એલો પ્રશ્ન કરે છે, ત્યાં મનગમતી સુગંધ ફેલાતી હતી, એમ હે? હા માં આજ વાર્તા મને સંભળાવે, એમ કહે છે. શું ત્યાં મનગમતી સુગંધ ફેલાતી હતી? હા હા માં મને આજ વાર્તા સંભળાવ. વર્ણ વર્ણ કે ફૂલ ખીલે થે જલમલ કર હિમ બિંદુ ખીલે થે, ઇલકે જોકી હિલમિલે થે લહેરાતા તા પાની. તો પાછો કહે છે, લહેરાતા થા પાની? હા હા વહી કહાની. તો કે બગીચામાં ભાત ભાતના રંગેરંગી ફૂલો ખીલ્યા હતા, તેમના ઉપર ઝાકળથી બિંદુ ચમકી રહ્યા હોય, એટલે કે વહેલી સવારે જે ઝાકળ પડ્યું હોય એ ફૂલની ઉપર મોતીની જેમ ચમકી રહ્યા હોય છે, અને હવાની ધીમી ધીમી લહેરથી ફૂલ હલી રહ્યા છે, અને તેની ઉપરનું જે પાણી છે એ પણ લહેરાતું હોય છે ધીમે ધીમે. તો રાહુલે પૂછ્યું, શું તેમની ઉપર પણ પાણી લહેરાતું હતું? હા માં મારે આજ વાર્તા સાંભળવી છે, એમ કહે છે કે એની ઉપર શું પાણી લહેરાતું હતું? હા માં મારે આજ વાર્તા સાંભળવી છે. ગાતે થે ખગ કલ કલ સ્વર મેં સહસા એક હંસ ઉપર સે ગીરા, બિધદ હોકર ખરા શર સે હોઈ પક્ષ કી હાનિ, હોઈ પક્ષ કી હાનિ કરુણા ભરી કહાની. તો કે પક્ષી મધુર સ્વરમાં ગાઈ રહ્યા હતા, અચાનક એક હંસ ઉપર નીચેથી પડ્યો, તે પક્ષી બાણથી વિંધાઈ ગયું હતું, એટલે કે એ પક્ષીને બાણ વાંગી ગયું હતું, કોકે એનો શિકાર કર્યો હતો, અને તેની એક પાંખ છે એ શું થઈ ગઈ હતી, ઘાયલ થઈ ગઈ હતી. એની એક પાંખ હોય છે એ ઘાયલ, એટલે કે એની પાંખ છે એની પાંખમાં એક પાંખમાં વાગી ગયું હતું. દુઃખી થઈ ગયેલો રાહુલ પૂછ્યું, શું એની પાંખ છે એ ઘાયલ થઈ ગઈ હતી? આ તો બહુ
करुण वार्ता छे मां, एम दुख लागे एवी वार्ता छे। पछी कहेशे चोक उन्होंने उसे उठाया, नया जन्म सा उसने पाया, इतने में आ खटक आया, लक्ष्य सिद्धि का मानी, लक्ष्य सिद्धि का मानी कोमल कठिन कहानी। तो के तारा पिता एने चमकीने तेने उपाड़ी लीधु, अचानक थी पड़ू एटले तेने उपाड़ी लीधु, एना स्पर्श थी जे पक्षी ने नवो जीवन दान मळ्यु। अने तेज वक्ते ज्यारे एनो पिताजी होय छे ई पक्षी ने उपाड़ी एने साजो करे छे, त्याज वक्ते ओलो पेलो शिकारी छे ई पहोंची जाय छे। आ जे आपणने कीधुं छे ने खड़ग, ओलो आँख टेक एटले शिकारी, त्याने તેને એ વાતનું અભિમાન છે હતું કે મારું નિશાન છે એ બરાબર થયું, મારું નિશાની બરાબર સીધું પર લાગ્યું। શું બરાબર નિશાન સાંધનારો અભિમાની છે એમ કે છે, બરાબર નિશાન સાંધે છે તો એ અભિમાન રાખવો જોઈએ નહીં, એ તો એક કબૂતરનો જીવ કે ગુમાવ રહ્યો છે। તો આ તો કોમળ અને કઠોર વાર્તા છે, શું કે છે, આ તો કોમળ અને કઠોર વાર્તા બની ગઈ। मांगा उसने आहत पक्षी, तेरे तात किंतु थे रक्षी, तब उसने जो था खग पक्षी, हट करने की ठानी अब बढ़ चली कहानी। तो के शिकारीए तारा पिता पासे घायल पक्षी मांग्यू, परंतु तारा पिताए पक्षीनु रक्षण कर्यु हतुं, ले तारा પિતાએ પક્ષીનું માંસ ખાનારા તે શિકારીને પક્ષી લેવા માટે હટ કરી એમ કીધું, હું તને આ પક્ષી આપીશ નહીં। શું કામ કે એ જે પક્ષીનું રક્ષણ કર્યું હતું એ શિકારી જ તે પોતાનો એ પક્ષીનું માંસ ખાવા માટે શિકારી લેવા આવ્યો હતો, પણ તેણે હટ કરી એ લેવા દીધું નહીં। રાહુલ બોલ્યો, શું તેણે હટ કરી, હવે મામલો તો બહુ વધી ગયો છે। હુવા વિવાદ સદ નિર્દય મેં, અભય આગ્રહીથી સ્વયં વિષય મેં, ગઈ બાત તબ ન્યાયાલય મેં, સુની સભીને જાની વ્યાકુલ હુઈ કહાની। કે તો કે આમ સદય અને નિર્દય બંને વચ્ચે વિવાદ થવા લાગ્યો, બંને પોતપોતાની વાત પર અડી ગયા હતા, એક કે મારે પક્ષી લઈને જ જવું ને એક કે હું પક્ષી આપું નહીં, એવી રીતે બંને પોતપોતાની વાત ઉપર અડી ગયા, એટલે બંને વિવાદ ઉપર આવી ગયા અને બંને તો ન્યાયાલયમાં પહોંચી ગયા। ત્યાં સૌએ આ વાત સાંભળી અને બધા સમજ્યા। રાહુલે પૂછ્યું, શું સૌએ વાત સાંભળી અને બધાએ આ વાત સમજ્યા? ત્યારે તો હવે આ વાત ચારે બાજુ ફેલાઈ ગઈ। રાહુલ તું નિર્ણય કર, ઇસકા ન્યાય પક્ષ લેતા હૈ કિસકા, કહી દે નિર્ભય જય હો જિસકા, સુન લું તેરી બાની, માં મેરી ક્યાં બાની, મેં સુન રહા કહાની। તો યશોધરા કહે છે, રાહુલ હવે તું જ આ વિવાદનો નિર્ણય કર અને મને કહે કે ન્યાય કોનો પક્ષ લેશે, તું નિર્ભય થઈને કહી દે કે આ બાબતમાં વિજય કોનો થશે, તારા પિતાનો કે પેલા શિકારીનો, જરા તું વાત પણ મારી સાંભળી લો, તારી વાત પણ હું સાંભળી લઉં એમ કહે છે। તો રાહુલ કહે છે, માં હું શું કહું, હું તો ફક્ત વાત સાંભળી રહ્યો છું, હું કાંઈ કહું નહીં। તો કે જો કોઈ નિરઅપરાધ કોઈ મારે તો ક્યુ અન્ય ન ઉસે અબારે, રક્ષક પર ભક્ષક કોવારે, ન્યાય દયા ક્યા દાની, ન્યાય દયા કા દાની, તુને સુની કહાની। રાહુલ કહે છે, માં હું શું કહું, તો એ કહે છે કે જો કોઈ નિર્દોષને મારી રહ્યું હોય તો બીજા તેને શા માટે ન બચાવે, ન્યાય તો એ જ છે કે જ્યાં દયા હોય એ જ મારનારો નહીં પણ બચાવનારો પક્ષ લે છે, કે જેનામાં દયા હોય છે એ મારનાર ઉપર પક્ષ લેતો નથી, કોને ઉપર પક્ષ લે છે કે જેનામાં દયા હોય છે એને બચાવે છે, એટલે કે મારનારથી મોટું કોણ હોય છે, બચાવનાર। તો રાહુલે કહ્યું, શું દયા ન્યાય આપે છે? તો કે હા, જે દયા ખાધી એ જેનો ન્યાય છે। યશોધરા બોલી, તું ખરેખર તે આ કહાનીની વાર્તા સમજ્યો, એટલે કે આ વાર્તા ઉપરથી આપણને પણ એવો બોધ મળે છે કે જ્યાં દયા હોય જે મારનાર કરતાં પણ બચાવનાર હોય છે એ મોટો હોય છે। હવે તમારાનો અભ્યાસ છે એનો પહેલો પ્રશ્ન છે આ એક ઈસ હોમવર્કમાં લાવવાનો રહેશે। હવે આપણે આગળ છે એ મમતા પાઠ છે તમારે એ સમજવાનો
છે તો મમતા પાઠની અંદર એમાં વાત કરવામાં આવી છે જયશંકર પ્રસાદ દ્વારા રચિત ઇસ કહાની કી નાયિકા મમતા મમતા વિધવા હોય છે તે રોહતાસ દુર્ગ કે મંત્રી ચુડામણી અપની ઇસ એકમાત્ર સ્નેહ પાલિતા પુત્રી કે દુઃખ સે અંત્યત દુઃખી હૈ વે ઉસકા ભવિષ્ય સુરક્ષિત કરને કા પ્રયાસ કરતે હૈ કિંતુ પિતા દ્વારા વિંજય સ્વર્ણ ઉપહારો કો મમતા લોટા દેતી હૈ ડોલિયો મેં છિપા કર બેઠે પઠાણ સૈનિકોને અલગહી દિન દુર્ગ પર અધિકાર કર લિયા હૈ ચુડામણી વહી મારે ગયે કિંતુ મમતા વહી સે સુરક્ષિત કાશ્ય કે ઉત્તર મેં સ્થિત એક વિહાર મેં જ્યાં પહોંચી હતી ઓર વહાં રહેને લગી જહાં લંબા સમય બીત ગયા અપની ઝોપડી મેં બેઠી મમતા દીપ કે આલોક મેં પાઠ કર રહી હતી એક ભીષણ ઓર હતાશ આકૃતિ કે આશ્રય માંગા સંકોચપૂર્વક મમતાને અતિથિ ધર્મ કા પાલન કરતે હુએ ઇસ પથિક કો આશ્રય દિયા વહ પથિક કોઈ ઓર નહીં હુમાયું કા જિસને સુબહ હોને પર અપને એક સૈનિક મિર્જા કો ઇસ ઉદ્ધા કી ટૂટી ઝૂંપડી બનાને કા આદેશ દિયા મમતા અબ 17 વર્ષ કી ચલી થી અચાનક ઉસે એક આશ્ચર્ય આશ્વરારોહી આવાજ સુનાઈ દી કી ઉસી કી ઝોપડી મેં બારે મેં પતા પૂછ રહા થા મમતા ઉસ મુગલ અશ્વારોહ કો વહ સ્થાન સોપકર અનંત યાત્રા પર ચલી ગઈ ઉસ સ્થાન પર એક આકર્ષિત મંદિર બના જિસકે શિલાલેખ પર સાતો દેશ કે નરેશ હુમાયું ઓર ઉસકે પુત્ર અકબર કા નામ થા કિંતુ મમતા કા કહીં જિક્ર ભી ના હુઆ તો એક આ વાર્તા છે મમતાની જે મમતા છે એ વાર્તાની નાયિકાનું નામ છે તો ચાલો બધા હવે તમે નવમો પાઠ છે એ કાઢો આપણે એ પાઠ છે એ સમજીએ તો કે આ પાઠ છે એ ભારતીય સંસ્કૃતિમાં અતિથિ કો દેવતા તુલ્ય માના ગયા હૈ ઉસકે ધર્મ ઓર જાતિ પર ધ્યાન દિયે ગયા હૈ ઉસકા સ્વાગત કરને કે લિયે કહા ગયા હૈ ઇતિહાસ મેં આધાર પર લિખી ગઈ શંકર પ્રસાદ કી ઇસ કહાની કા પ્રમુખ સૂત્ર એ હૈ કે અતિથિ દેવો ભવ કહાની કી મુખ્ય માત્ર પાત્ર મમતા ઇસી ભાવના કા અનુસર કરતી હૈ ઓર ઉસકા ત્યાગમય આચરણ પ્રભાવિત કિયા બિના રહેતી હૈ તો હવે આપણે પાઠ આગળ જોઈએ તો કે રોહતાસ દુર્ગ કે પ્રત્યક્ષ મેં બેઠી હોઈ યુવતી મમતા ક્ષણ કે તીક્ષ્ણ ગંભીર પ્રવાહ કો દેખ રહી હતી મન મેં વેદના મસ્તક મેં આંધી આંખો મેં પાણી કી બરસાદ લીએ વહ વિકલ થી વહ રોહતાસ દુર્ગ કે મંત્રી ચુડામણી કી એક માત્ર દુહિતા થી ઉસકે લીએ કોઈ અભાવ હોના અસંભવ થા પરંતુ વહ વિધવા થી ઉસકી વિડંબણા કા અંત કહાં થા ચુડામણીને ચૂપચાપ ઇસ પ્રતોષ્ક મેં પ્રતોકોષ્ઠ મેં પ્રવેશ કિયા શોણા કે પ્રવાહ ઓર ઉસકે કલાદાન મેં મમતા આપના જીવન મિલાને મેં બેસુદ થી પિતા કા આનંદ જન સકી ચુડામણી વ્યસ્ત હો ઉઠે સ્નેહ પાલિતા પુત્ર કે લીએ ક્યાં કરે વહ સ્થિર ન કર સકતે તો લોટકર બહાર ચલે ગયે એસા પ્રાય હોતા પરંતુ આજ મંત્રી કે મન મેં બળી દુશ્ચિંતા થી પેર સીધે ન પડતે થે તો ચુડામણી રોહસીતા દુર્ગાના મંત્રી હતા દુર્ગા પર શેરશાહ કબજો કરવા ઈચ્છતા હતા અને ચુડામણીનું મંત્રીપદ છીનવાઈ જવાનું છે તેથી તેમને પોતાની પુત્રી મમતાની ભવિષ્યની ચિંતા હતી કે મમતા વિધવા છે તે ચુડામણી મમતાના ભવિષ્યને સુરક્ષિત કરવા ઈચ્છે છે તો એક પહર બીત જાને પર વે ફિર મમતા કે પાસ આયે ઉસ સમય ઉન્હોને પીછે 10 સેવક ચાંદી કે બડે થાલો મેં કુછ લીએ ખડે થે કિતને હી મનુષ્ય કે પદ શબ્દ સુન મમતાને ઘૂમકર દેખા મંત્રીને સબ થાલો કો રખકર રખને કા સંકેત દિયા અનુચર થાલ રખકર ચલે ગયે મમતાને પૂછા યહ ક્યાં હે પિતાજી તેરે લીએ બેટી અપહાર હે કહકર ચુડામણીને આવરણ ઉલાટ દિયા સ્વર્ણ કા પીલાપન ઉસે સુનહેરી સંધ્યા મેં વિકર્ણ હોને લગા મમતા ચોક ઉઠી ઇતના સ્વર્ણ યહ કહાં સે આયા ચુપ રહો મમતા યહ તુમારે લીએ હે તો ક્યાં આપને શત્રુ કા ઉત્કોચ સ્વીકાર કર લિયા પિતાજી યહ અનર્થ હે અર્થ નહીં લોટા દીજે પિતાજી હમ લોગ બ્રાહ્મણ હૈ ઇતના સોના લેકર ક્યાં કરેંગે ઇસ પત્નોન્મુખ મેં પ્રાચીન સામંત વંશ કા અંત સમીપ હૈ બેટી કિસી ભી દિન શેરશાહ રોહતાસ દુર્ગ પર અધિકાર ક
कर सकता है और उस दिन मंत्रित्व न रहेगा तब के लिए बेटी यह भगवान विपत पड़ने के लिए इतना आयोजन, परम पिता की इच्छा के विरुद्ध इतना साहस, पिताजी क्या भीख न मिलेंगी, क्या कोई हमें दो मुट्ठी अन्न नहीं देगा, यह असंभव है। फिर दीजिए पिताजी, मैं काँप रही हूँ, इसको चमक आँखों को अंधा बना रही है। एम कहवा मांगे छे कि चतुर शेरशाह चूड़ामणी सोनाथी भरेला जे चांदीनो थाळ लई लांच तरीके आपे छे, चूड़ामणी इच्छे छे कि મમતા સોનું રાખી લે, પરંતુ મમતા તેનો સ્વીકાર કરતી નથી, તેનો અનર્થ માને છે, ચૂડામણીને મમતાને મૂર્ખ માને છે। કે એમ કહે છે કે શું આપણે ભવિષ્ય માટે આટલું બધું આયોજન કરવું છે। એનો પિતાજી એમ કહે છે કે જ્યારે આપણી ઉપર ચડાઈ કરશે, ત્યારે હું મંત્રી પંતે નહીં રહે તો હું કરશું, એમ સામંત વંશનો અંત છે બેટા। તું એમ કહે છે કે આગળના ભવિષ્ય માટે આટલું બધું આયોજન, શું આપણને કોઈ ભીખે નહીં આપે, કોઈ આપણને બે મુઠ્ઠી અન્ન પણ નહીં આપે, આ અસંભવ છે પિતાજી, હું આનો સ્વીકાર કરતી નથી, હું આંખી ધ્રુજી રહી છું, મારે આ જોતું નથી, આની ચમક છે મારામાં, આવી આંખો છે એ આંધળી બનાવે છે। એટલે કે પિતા છે એ પોતાની પુત્રી માટે એના ભવિષ્યની ચિંતા થાય છે, એટલે એ લાલચમાં આવીને સોનું સ્વીકારવા માગે છે, પણ જે પુત્રી મમતા છે એ સોનું સ્વીકારતી નથી। તો હવે આપણે જે આગળનો પાઠ છે એ આવતા લેક્ચરમાં અહીંથી જોશું, ત્યાં સુધી આવજો, ફરી મળીશું આપણે આવતા લેક્ચરમાં, ત્યારે આપણે અધૂરો પાઠ પૂરો કરશું અને સ્વાધ્યાયપોથી પણ પૂરશું, ત્યાં સુધી આવજો।